ધોરણ છ વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આપણે વિજ્ઞાનની અંદર પાઠ નવ દસ ભણી ગયા અને પાઠ અગિયારનો પાર્ટ વન ભણી ગયા હવે પાઠ અગિયાર પ્રકાશ પડછાવ્યો અને પરાવર્તન એનો પાર્ટ ટુ જોઈશે પાર્ટ વનની અંદર આપણે પ્રકાશના સ્ત્રોતો પ્રકાશના સ્ત્રોતોના પ્રકાર તેના ઉદાહરણ પારદર્શક અપારદર્શક પારભાષક પદાર્થો અને પડછાયા વિશે ભણી ગયા હવે આપણે પાટ ટુની અંદર પિનિહોલ કેમેરા વિશે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ શક્ય બને છે તે અને આપણે પરા અડીસો અને પરાવર્તન વિશે જોઈશું જો શું આપણને કેમેરો બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે તો ના ખરેખર નહીં જો આપણે સાદો પિનહોલ કેમેરો જ બનાવવો હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ તો એ આપણે અહીંયા જોઈએ કે સાદો પિનહોલ કેમેરો આપણે બનાવવો છે તો આપણે કઈ રીતે બનાવીએ વિદ્યાર્થી મિત્રો હવે બે એવા ખોખા લો તમે હવે એમાં તમને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તો બે સહેજ નાના મોટા ખોખા ચપ્પુ ડ્રેસિંગ પેપર કાળું કપડું આ બધાની તમને જરૂર પડશે હવે કરીશું શું આપણે તો બે એવા ખોકાલો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે એટલે એક ખોખું બીજ કોઈપણ જાતિ જગ્યા રહ્યા વગર બીજાની અંદર જઈ શકે હવે બંને ખોકાની એક બાજુને કાપી નાખવાની છે તમારે અહીંયા ઘડી જો આકૃતિ એ બી અને સી ત્રણ આપી છે તમને બરાબર ને એટલે તમને કહે છે કે બંને ખોખાની એક બાજુને કાપી નાખો અને મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો જો સાંભળજો આ જો મોટું ખોખું છે તમે એની વિરુદ્ધ બાજુ કે છે તમારે બરાબર વચ્ચે એક નાનું કાણું પાડવાનું છે આકૃતિ અગિયાર પોઈન્ટ પાંચમાં આપેલું જ છે તમે જુઓ છો અને નાના ખોખામાં વચ્ચેથી પાંચથી છ સેન્ટીમીટરનો ચોરસ કાપી લો હવે નાના ખોખાની અંદર આ નાનું ખોખું છે જો આ પાંચથી છ સેન્ટીમીટરનો ચોરસ કાપ્યો છે અને મોટા ખોખાની અંદર તમે એક નાનું કાણું પાડ્યું છે બરાબર ને હવે ખોખાના ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો ખુલ્લા ભાગ જે ઉપર છે ખુલ્લા ચોરસ જે છે ને ચોરસ એને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દેવાનું છે આપણે અને નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે એટલે ડ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે એ રીતે નાના ખોખાને મોટા ખોખાની અંદર તમે સરકાવો એટલે તમારો આ રીતે પિનહોલ કેમેરો તૈયાર છે એટલે આમ પિનહોલ કેમેરામાંથી તમારે જોવાની ઈચ્છા થાય તો તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ અને જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો એટલે આમ પડછાયા કરતાં આ પિનહોલના પ્રતિબિંબો જુદા છે હવે આ પિનહોલ કેમેરો જે છે પિનહોલ કેમેરા વડે પ્રતિબિંબને વસ્તુઓના પ્રતિબિંબ જોવા હોય તો પિનહોલ કેમેરાને પકડીને નાના ખોકાની ખુલ્લી બાજુમાંથી જુઓ આ નાના ખોખું છે તમારું અહીં ઘણી જોવાય છે આ નાનું ખોખું એની ખુલ્લી બાજુમાંથી જુઓ સિંહની અંદર નાના ખોકાની ખુલ્લી બાજુમાંથી જુઓ તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો અને હવે થોડા અંતરે સૂર્યમાં તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર

ગોઠવણી જોઈએ હવે આપણને ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક સીટ જોઈએ અને કાર્ડબોર્ડ સીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો શું તમને કાર્ડબોર્ડ સીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે જો તમે જુઓ તો અને જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલ વાળા પ્રતિબિંબ જુઓ અને ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો એટલે ગોઠવી રાખવાનું અને ગ્રહણ શરૂ થાય એટલે આપણે પ્રતિબિંબને જોઈ શકીએ ક્યારે પણ સૂર્ય તરફ સીધું જોવું નહીં અને એ આપણી આંખો માટે સખત રીતે નુકસાનકારક છે તમે ક્યારેય પણ સૂર્યને સીધું જોવાનું નહીં સૂર્ય તરફ એ આપણી આંખોને નુકસાન કરે છે હવે કુદરતમાં પણ આમ રસપ્રદ કે પિનહોલ કેમેરા છે જ્યારે આપણે પુષ્કળ પર્ણવવાળા વૃક્ષની જદી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના નાના ચાંદરણા જોઈએ છીએ એટલે આ વર્તુળાકાર પ્રતિબિંબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે એટલે પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે અને આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ દેખાય છે એટલે આવી રીતે સુગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન આપણે નિર્ધારિત કરીએ તો ખૂબ જ મજા આવે છે તો આ રીતે આપણે પિનહોલ કેમેરો બનાવી શકીએ છીએ હવે અહીંયા આગળ પ્રવૃત્તિ છ આપી છે કે એમાં તમારે શું કરવાનું છે તો એમાં આપણે આ પ્રયોગ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું તો એના માટે તમારે પાઇપ એક લેવાનો છે વાળી શકાય ને એવી રબરની પાઇપ લેવાની અને મીણબત્તી બસ બે જ વસ્તુની તમારે જરૂર છે વાળી શકાય તો એવી રબરની પાઇપ આ પાણીની પાઇપ આવે છે કે નથી આવતી એટલે એવી વાળી શકાય એવી રબરની પાઇપ જોઈએ અને મીણબત્તી હવે સૌ પ્રથમ એક મીણબત્તી સળગાવી અને એક ટેબલ ઉપર મૂકવાની તમારે બરાબર કે નહીં હવે રૂમના છેડે એક ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો અને રૂમના બીજા છેડે તમે ઊભા રહી અને મીણબત્તી તરફ આ રીતે પાઇપની અંદર આકૃતિ એ આપી છે ને તમે જુઓ છો મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ શું મીણબત્તી દેખાય છે તમને જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને પછી થોડીક વાળો તમે બરાબર ને મીણબત્તીની સામે રબરની પાઇપનો એક છેડો રાખે અને પછી રબરની પાઇપના બીજા છેડેથી મીણબત્તી જુઓ હવે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે તમે રબરની પાઇપને થોડીક વાંકી વાળો પછી શું તમને મીણબત્તી દેખાય છે તો એને અવલોકનમાં નોંધ કરો તો જ્યારે રબરની પાઇપ સીધી હતી ત્યારે તમને મીણબત્તી જોવાતી હતી પણ રબરની પાઇપને આકૃતિ બેમાં બતાવી છે તમને વાળી દીધી તો પીળબત્તી જોવાતી નથી એટલે આ ઉપરથી સાબિત થાય છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે હવે આપણે અરીસો અને પરાવર્તન એના વિશે આપણે જોઈએ તો આપણે બધા ઘરમાં અળીસા વાપરીએ છીએ તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ તમાર તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન છે એટલે કે પ્રતિબિંબ પ્રતિબિંબ છે અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પર પરાવર્તન જોઈએ છે ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોના પણ પ્રતિબિંબ જોઈએ છે ને બરાબર ને એટલે હવે તમે અહીં આગળ બીજી એક પ્રવૃત્તિ સાત આપી છે તમને પ્રવૃત્તિ સાત આપી છે એટલે અળીસોને પરાવર્તન આપણે જોઈ ગયા કે તમારા ચહેરાનું પરાવર્તન છે કે તમે ઘરમાં જે અરીસો છે ને એનામાં જુઓ છો તો તમારા જેવો ચહેરો સામે જોવાય છે તમને તો એ પરાવર્તન થયું કહેવાય છે હવે ટોર્ચ અને અરીસો તમે લો પ્રવૃત્તિ સાથ આપી છે અહીંયા આગળ હવે રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ તમારા મિત્રને રૂમના એક ખૂણામાં ઊભો રાખી અને તેને હાથમાં અરીસો પકડાવી રાખો અને બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો હવે ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ રાખો ટોર્ચનો કાચ છે ને એની ઉપર તમારી આંગળીઓથી ઢાંકીને ચાલુ રાખો તો તમારી આંગળીઓની વચ્ચે જે જગ્યા હશે વચ્ચે જગ્યા રહે એ રીતે ગોઠવવાની છે આંગળીઓ અને એમાંથી તમને પ્રકાશનો કિરણપુંજ પૂંજ પૂંજ એટલે સમૂહ કિરણનો સમૂહ નીકળતો જોવાશે અને તમારા મિત્રે પકડી રાખેલા અરીસા તરફ તમે એક કિરણ પૂંજને પડવા દો એટલે બીજી તરફ જાણે આખો પ્રકાશનો પડતો હો પટ્ટો પડતો હોય એવું દેખાય છે હવે ટોર્ચની દિશા તમે એ ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પાડો તમે એટલે આમ ટોર્ચ દ્વારા ફેંકેલો પ્રકાશ અરીસા વડે પરાવર્તન પામી અને મિત્ર ઉપર પડે છે ટોર્ચ તો વડે તમે પ્રકાશ જે ફેંકો છે એ અરીસા વડે પ્રકાશ પડે છે પછી અરીસા પર પરાવર્તન પામે છે અને પછી પાછો ફેંકાય છે એટલે આમ પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને શું કહેવાય પ્રકાશનું પરાવર્તન કહેવાય છે એટલે અરીસો તેના પર પડતા પ્રકાશના કિરણોની દિશા બદલી શકે છે પ્રવૃત્તિ આઠ બીજી પણ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ને એના માટે અહીં બીજી પણ એક સરસ પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ આઠમાં એમાં એક મોટી થર્મોકોલની સીટ લેવાની છે સીટની એક બાજુ પર કાંસકો લગાવો આવી થર્મોકોલની સીટ છે ને એની એક બાજુ પર શું લગાવ્યું છે કાંસકો લગાવો અને આકૃતિ અગિયાર પોઈન્ટ નવ ઊંચો અહીં આપી છે પ્રકાશની ગતિ અને અરીસામાંથી તેનું પરાવર્તન બીજી બાજુ અરીસો લગાવો એક બાજુ પર કાંસકો અહીં એક બાજુ પર કાંસકો છે અને બીજી બાજુ પર અરીસો છે એ લગાવો અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો અને તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા તો કાશકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ એટલે કાશકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો તમે જોશો આમાં કાશકા અને અરીસા વચ્ચે શી ભાત જોવા મળી તો તમે જોશો કે કાશકાના દાતામાંથી પ્રસાર થતા પ્રકાશના કિરણો અને અરીસા વડે પ્રકાશ પરાવર્તન પામતા પ્રકાશના કિરણો વડે આડી ઊભી રેખાઓની ભાત જોવા મળે છે આજુ અંદર વચ્ચે જોવાય છે આડી અને ઊભી રેખાઓની ભાત જોવા મળે છે એટલે આ પ્રવૃત્તિ પરથી આપણે પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસા વડે પરાવર્તન થવાની ક્રિયા વિશેનો ખ્યાલ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આમ પ્રકાશ સુરેખ ગતિ કરે છે અરીસામાં પરાવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે અને પડછાયા કરતાં પ્રતિબિંબ ખૂબ અલગ હોય છે અને પિનહોલ કોમેરા કેમેરાને આપણે સાદી વસ્તુ વડે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે થાય છે એટલે આમ પ્રકાશના પથમાં પથમાં એટલે માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે તો હવે આપણે આ પાઠનો સારાંશ જોઈએ તો આગળ આપણે ભણી ગયા પારદર્શક પદાર્થ પ્રકાશને તેમનામાંથી પ્રકાશ પસાર થવા દેતા નથી પારદર્શક પદાર્થો તેમનામાંથી પ્રકાશ પસાર થવા દે છે અને આપણે તેમનામાંથી પદાર્થોને સ્પષ્ટ જોઈ શકીએ છીએ જ્યારે પાઠશ ભાષક પદાર્થો તેમાંથી અંશતઃ પ્રકાશને પસાર થવા દે છે પછી પ્રકાશના પથમાં પથમાં એટલે માર્ગમાં અપારદર્શક પદાર્થ આવે તો પડછાયો રચાય છે પછી પિનહેલ કેમેરાને સાદી વસ્તુઓ વડે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી વસ્તુઓ તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે થાય છે અને અરીસામાં પરાવર્તનથી જ સ્પષ્ટ પ્રતિબિંબ જો પરાવર્તન થાય તો સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે અને પડછાયા કરતાં પ્રતિબિંબ ખૂબ જ અલગ હોય છે અને પ્રકાશ સુરેખ ગતિ કરે છે એટલે સીધી રેખામાં ગતિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીં પૂરો થયો છે સૌ વિદ્યાર્થીઓએ પાઠની નીચે જે કંઈ હું લખાવું તે લખવાનું રહેશે અને દરેક પાઠની અંદર આ રીતે પરકા આપણે પારિભાષિક શબ્દો આપેલા છે એના અંગ્રેજી શબ્દો આપેલા છે દરેક વિદ્યાર્થીએ લખવાના રહેશે આ પારિભાષિક શબ્દો અને સારાંશ આ દરેક પાઠનો લખવાનો રહેશે અસ્તુ